हेलो फ्रेंड, सेवा इंस्टिट्यूटमां सर्व विद्यार्थीओनुं स्वागत छे। आजे आपणे जोवानुं छे ગુજરાતના સોલંકી વંશના એવા મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ વિશે। હવે સિદ્ધરાજ જયસિંહનો પહેલાનો સમયગાળો છે 1094 થી લઈને 1142। હવે સિદ્ધરાજ જયસિંહનો પહેલા તો જન્મ ક્યાં થયો હતો, તો એ યાદ રાખવાનું કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો। ક્યાં થયો હતો? તો કે પાલનપુરમાં, યાદ રાખવાનું, નહીં કે પાટણ, પરંતુ પાલનપુરમાં ઈસવીસન 1091માં એનો જન્મ થયો હતો। અને 3 વર્ષની ઉંમરે જ માતા મિનળદેવીએ એનો રાજ્યાભિષેક કર્યો હોય। કેટલા વર્ષની ઉંમરે? તો કે 1094માં 3 વર્ષની ઉંમરે શું કર્યું હોય? તો કે એનો રાજ્યાભિષેક સિદ્ધરાજ જયસિંહનો। પરંતુ વહીવટ એનો સંભાળતા હોય, ખાલી રાજ્યાભિષેક એનો કર્યો હોય, બાકી વહીવટ છે એ તો માતા મિનળદેવી જ ચલાવતા હોય। હવે મિનળદેવીની પણ મદદ કરવા માટે અમુક અમુક એવા લોકો હોય, જેમ કે એક સજ્જન મંત્રી, પછી એક આપણે વાત કરી હતી એમ ત્રિભુવનપાળ અને મુંજાલ મંત્રી। સજ્જન મંત્રી, ત્રિભુવનપાળ અને મુંજાલ, કે જે મિનળદેવીના રાજ્ય શાસન માટે મદદ કરતા હોય। અને આ એ જ મુંજાલ મંત્રી છે કે જે આપણે વાત કરીએ કે કર્ણદેવ સોલંકી ને જ્યારે લગ્ન થયા મિનળદેવી સાથે, તો એ મિનળદેવી ગમતા નહીં કર્ણદેવ સોલંકીને, એટલે કે મુંજાલ મંત્રી એવી યુક્તિ પ્રયુક્તિઓ કરી અને રાજાની ફેવરિટ બનાવી દીધી, એ જ આ મુંજાલ મંત્રી। હવે આપણે આગળ વાત કરીએ કર્ણદેવ સોલંકીમાં, કે નરવરમાં, કે જે માળવાનો રાજા હોય, એ કર્ણદેવ સોલંકીની હત્યા કરી નાખે અને પછી એ મૃત્યુ પામે, એટલે મિનળદેવી છે એ પછી રાજ્યનો આખો વહીવટ ચલાવતી હોય। અને મિનળદેવીના સભયભા એને 2 થી 3 એવા કાર્યો કર્યા હોય, એવા સ્થાપત્ય બનાવ્યા હોય કે જે આપણે યાદ રાખવા પડે। તો એક છે મલાવ તળાવ, પછી બીજું છે મુનસર તળાવ, અને ત્રીજું છે સોમનાથનો યાત્રા વેરો। હવે આપણે વાત સાંભળેલી જ હોય કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ, એ આપણે બધા એ સાંભળેલી જ છે કહેવત, તો આ મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો કે ધોળકામાં। હવે આ મલાવ તળાવ વિશે એવી તો શું ઇતિહાસ છે, તો આપણે ખબર જ છે કે તળાવ છે એ હંમેશા વધારે પૂરતું કેવું હોય? તો કે ગોળ હોય, એટલે કે આખે આખું આ તળાવ છે ગોળ બનવાનું હતું। પરંતુ જઈ આ તળાવનું કામકાજ ચાલતું હતું, તો એ એક આખી વસ્તી હતી કે જે વસ્તીને હટાવવાની ટ્રાય કરતા હતા આ સૈનિકો। લગભગ મોટા ભાગના બધા વસ્તીવાળા છે એ અહીંથી હટી જાય, પરંતુ એક સ્ત્રી હોય કે જે નિર્બળ હોય અને એના પતિ કે કોઈ પણ છોકરા કે પુત્ર કે કંઈ પણ ન હોય, એકલી રહેતી હોય, હવે એનું પણ અહીંથી હટાવવાની વાત આવી તો એને ના પાડી દીધી હોય, છતાં પણ અમુક સૈનિકો બળજબરી કરતા હોય, તો આ સ્ત્રી છે એ માતા મિનળદેવીને વાત કરે છે કે આ મકાન છે એ મારી આખરી નિશાની છે, અને જો આ જ મકાન તમે આ સરોવરમાં તમે જો સમાવી લેશો તો મારું જીવવાનું નકામું છે, એના કરતાં મને જ મારી નાખો। પરંતુ પછી મિનળદેવી છે એ ન્યાય આપે છે અને એક મકાન એમને રહેવા દે છે, અને આવી રીતનું આ સરોવર બને છે, એટલે જ કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો। પછી આ એક મુનસર તળાવ છે, સરોવર છે, કે જે આવેલું છે ક્યાં? તો કે વિરમગામમાં, યાદ રાખવાનું, વાસાની દ્રષ્ટિએ મુનસર તળાવ સરોવર વિરમગામમાં આવેલું છે, મલાવ તળાવ છે એ ધોળકામાં આવેલું છે, અને સોમનાથનો યાત્રા વેરો એ સમયે વર્ષનો 72 લાખ રૂપિયો યાત્રા વેરો થતો, એટલો એક યાદ રાખવાનું, કેટલો? તો કે 72 લાખનો યાત્રા વેરો એ ટાઈમમાં, વિચાર કરો, વર્ષમાં મંદિરના દર્શન કરવા માટે થઈને જે ટિકિટ દેવી પડે એ 72 લાખ એ ટાઈમમાં યાત્રા વેરો, અને બીજું એ મુંડક વેરો પણ કહેવાય, મુંડક અથવા તો યાત્રા વેરો। હવે આ પણ માતા મિનળદેવી છે એ માફ કરાવે, એમાં થાય છે એવું કે મિનળદેવી છે એ સોમનાથ જતા હોય અને અમુક એવા ઋષિ મુનિઓ અને સાધુ એક વૃક્ષ નીચે બેઠા હોય, અને એને વાત કરે છે મિનળદેવી કે તમે સોમનાથના મંદિરના દર્શન કર્યા કે નહીં, તો સાધુઓ બોલે કે એ તો અમીર લોકોનું કામ, નહીં કે અમારા જેવા ગરીબ માણસોનું। તો પછી માતા મિનળદેવી પૂછે કે એવું કેમ? તો કે ત્યાં આટલી ટિકિટ છે તો અમારે દર્શન જ કેમ કરવા? એટલે એ પછી માતા મિનળદેવી છે એ આવી ને સિદ્ધરાજ જયસિંહને વાત કરે છે, પરંતુ સિદ્ધરાજ જયસિંહ માનતા નથી અને એ કહે છે કે માતાશ્રી,
જો 72 લાખ રૂપિયા આપણે આપણે વર્ષની આમાં કમાણી થાય છે અને આપણા રાજ્યના 15-20% કમાણી તો ખાલી આ એકમાં થાય છે. હવે આને આપણે કેમ જતી કરી દેવી? મિનર દેવી કે નહીં, એ યાત્રા વેળો તારે રદ કરાવવો જ પડશે. અને આખરે છે એ માતાની જીત સામે હારી ગયા સીધા જયસિંહ અને સોમનાથનો યાત્રા વેળો રદ કરાવે છે. હવે આ યાત્રાનો રદ કરાવે એમાં જે જુનાગઢનો ચુડાસમા વંશ અને સોલંકી વંશ વચ્ચે દુશ્મનાવટ પણ ઉભી થાય છે એ આપણે આગળ જોશું. હવે સિદ્ધરાજ જયસિંહનો એક રાજ્યનો વહીવટ શીખનાવનાર વ્યક્તિ હોય. સિદ્ધરાજ જયસિંહ નાનપણમાં હોય એટલે એને આખો રાજ્યનો વહીવટ કઈ રીતના ચલાવવો એની આખી ટ્રેનિંગ આપતો હોય એનું નામ હોય શાંતનુ મંત્રી. શું નામ હોય? તો કે શાંતનુ મંત્રી. કે જે આખે આખો રાજ્ય વહીવટ શીખવાડતા હોય. યાદ રાખવાનું પૂછાય પરીક્ષા ભાગે સિદ્ધરાજ જયસિંહને બાળપણમાં રાજ્યનો વહીવટ ચલાવનાર કોણ હતા? તો યાદ રાખવાનું કે શાંતનુ મંત્રી. હવે સિદ્ધરાજ જયસિંહ ધીરે ધીરે મોટા થતા જાય છે અને પછી પોતે છે એ આખી ગાદી સંભાળવા માંડે છે. હવે પેલા તો જૂનાગઢની આપણે વાત કરીએ તો મેં વાત કરી એમ કે આ 72 લાખનો વેરો છે એ રદ કરી નાખે એટલે કે આ સોમનાથ છે એ અહીંયા જૂનાગઢમાં આજે જૂનાગઢમાં આવતું હતું એટલે પછી જૂનાગઢના રાજા એવા ચુડાસમા વંશ અને સોલંકી વંશ એ બંને વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય છે અને જઈએ સિદ્ધરાજ જયસિંહ છે એ માળવા ઉપર આક્રમણ કરવા જાય. પાછળથી ચુડાસમા વંશ છે એ આક્રમણ કરે એટલે એમાં થાય છે એવું કે એક રાન અગણ કરીને રાજા હોય ચુડાસમા વંશનો. શું હોય? રાન અગણ. એ મરણ પથારી એ હોય અને એના પુત્રો હોય એને બોલાવે અને વાત કરે છે. એમાં થાય છે એવું રાન અગણનું એક વખત સિદ્ધરાજ જયસિંહ અપમાન પણ કરેલું હોય અને એ અપમાન રાન અગણ છે એ ભૂલી ન શકતો હોય અને બીજું આ 72 લાખનું વેરો રદ કરાવે એટલે આ બે વાત એને ખૂબ જ ચૂકતી હોય એટલે રાન અગણ એના પુત્રોને વાત કરે છે કે જો તમે પાટણનો પૂર્વી દરવાજો તોડી આવશો એ જ પુત્રને હું જૂનાગઢની ગાદી આપીશ, બાકી બીજા કોઈ પણ પુત્રનો નથી આપવાનો. અને આ રાન અગણની વાત સાંભળી અને આનો જ એક પુત્ર કે જે રા ખેંગાર પ્રથમ, રા ખેંગાર પ્રથમ છે એ આ બીડું ઝડપી લે અને સિદ્ધરાજ જયસિંહ જે માળવા ઉપર આક્રમણ કરવા ગયો હોય એનો લાભ લઈ અને રા ખેંગાર છે એ પાટણ ઉપર ચડાઈ કરે અને પૂર્વી દરવાજો પણ તોડી નાખે. હવે એ દરવાજો તોડી નાખે અને પાછો ફરતો હોય તો એનું એક સુંદર સ્ત્રી પર ધ્યાન પડે અને એ હોય રાણક દેવી કે જેના સિદ્ધરાજ જયસિંહ સાથે સપણ થયું હોય અને લગ્ન થવાના હોય. હવે બંનેને એકબીજા સાથે જોઈ અને પ્રેમ થઈ જાય છે અને રાણક દેવી છે એ રા ખેંગાર સાથે જૂનાગઢ આવી જાય છે. એમાં રાણક દેવી હોય એને સિદ્ધરાજ જયસિંહ છે એ પસંદ ન હોય કેમકે એને બીજા લગ્ન કરેલા હોય. પ્રથમ પત્નીનું યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહની પ્રથમ પત્નીનું નામ હતું લીલા દેવી, એ પણ યાદ રાખવાનું. હવે સિદ્ધરાજ જયસિંહ અને એની પત્નીનું નામ લીલા દેવી અને આ બીજી પત્ની થવાની હોય રાણક દેવી જે સપણ થયું હોય, પરંતુ એ સિદ્ધરાજ જયસિંહ છે એ રાણક દેવીને ગમતા ન હોય. રા ખેંગાર આને લઈ અને જૂનાગઢ આવતો રહે છે. હવે સિદ્ધરાજ માળવાથી ચડાઈ કરી અને પાછા આવે તો ન્યા દરબારમાં બધા મંત્રીઓ એને વાત કરે છે કે રાજા તમે જે માળવા ઉપર ચડાઈ કરવા ગયા પાછળથી રા ખેંગારે આપણું રાજ્યનો દરવાજો તોડી નાખ્યો અને બીજું કે જે તમારી પત્ની થવાના હતા એવા રાણક દેવી એને પણ ઉપાડીને લઈ ગયા. અને આ વાત સાંભળી અને સિદ્ધરાજ જયસિંહ ખૂબ જ ગુસ્સે ભરાય છે અને તે જૂનાગઢ પર ચડાઈ કરવા જાય છે. યાદ રાખવાનું કોની આગેવાનીમાં? તો કે સજ્જન મંત્રી. સજ્જન મંત્રીની આગેવાનીમાં સિદ્ધરાજ જયસિંહ છે એ જૂનાગઢ આક્રમણ કરવા જાય છે. પરંતુ જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો તોડવો એ બહુ જ અઘરું હતું. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 10 વર્ષ થઈ ગયા છતાં પણ સિદ્ધરાજ જયસિંહના સૈનિકો આ દરવાજાને તોડી નાખવામાં સફળ નતા થયા. પછી એને ખબર પડી કે રા ખેંગારના બે ભાણે જોઈ, એકનું નામ હતું દેસળ અને બીજાનું નામ હતું વિસળ. દેસળ અને વિસળ આ બે ભાણે જતા કોના? તો કે રા ખેંગારના. હવે આ સિદ્ધરાજ જયસિંહ છે એને ફોડે છે અને સમજાવે કે જો તમે અમારી મદદ કરશો તો રા ખેંગારનું મૃત્યુ કરી અને હું તમને બંને ભાઈઓને જૂનાગઢનું રાજ સોંપવાનો છું. અને એની વાતમાં આવી જાય છે દેસળ અને વિસળ અને વાત કરે છે કે રાત્રિ દરમિયાન હું ઉપરકોટનો દરવાજો ખોલીશ અને તમે તમારું સૈન્ય લઈ અને અંદર આવી જાજો અને હુમલો કરજો. અને આ બંને વચ્ચે એવી સંધિ થાય છે અને રાત
જે સંધિ મુજબ થયું એ રીતના રાત્રે દરવાજો ખોલી નાખે અને સીધા જયસિંહના સૈનિકો છે એ અંદર આવી જાય ઉપર જૂનાગઢમાં અને પ્રથમ પેલા રાખ ખેંગાની હત્યા કરી નાખે અને પાછળથી જઈએ આખું યુદ્ધ સમાપ્ત થવાનું હોય તઈએ દેસળ અને વિસળ આ બંનેની પણ હત્યા કરી નાખે કોણ તો કે સિદ્ધરાજ જયસિંહ અને રાણક દેવી આ રાણક દેવીને એ પાછા ફેરી લઈ આવે છે પરંતુ બીજી એક લોકવાયકા એવી પણ છે કે રાણક દેવી અને રાખ ખેંગાર એ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હોય અને આના બે પુત્રો હોય છે રાણક દેવીના અને એ બે પુત્રોની પણ હત્યા કરી નાખે કોણ તો કે સિદ્ધરાજ જયસિંહ કેમ કે વિચાર કરો 12 વર્ષે દરવાજો તૂટ્યો કેટલા 12 વર્ષે ઉપરકોટનો દરવાજો તૂટ્યો તો 12 વર્ષમાં આ બંને વચ્ચે તો લગ્ન થઈ જ ગયા હોય સ્વાભાવિક વાત છે અને એ જોઈ અને સિદ્ધરાજ જયસિંહને ગુસ્સો આવે છે અને એના બાળકો હોય જે રાખ ખેંગારના એની હત્યા પણ કરી નાખે છે એવી લોકવાયકાઓ કહેવાય છે પરંતુ આ યાદ રાખવાનું કે રાણક દેવીને પછી એ ઉપાડી અને પેલા ક્યાં જાય તો કે સોમનાથ મંદિરમાં જાય એ યાદ રાખવાનું અહીંથી જીતી લે એટલે બીજું એ જૂનાગઢ પર જીત મેળવે એટલે એની યાદમાં સૌરાષ્ટ્રમાં સિંહ સંવતની શરૂઆત થાય એક યાદ રાખવાનું શું તો કે સિંહ સંવત પરીક્ષામાં પૂછાય કે સિંહ સંવતની શરૂઆત કરનાર કયો રાજા હતો તો યાદ રાખવાનું કે સિદ્ધરાજ જયસિંહ કે જે કોની યાદમાં તો કે જૂનાગઢ જીત્યો એની યાદમાં સિંહ સંવત માત્ર સૌરાષ્ટ્ર પૂરતું જ આ સંવત લાગુ પડતું હતું અને બીજા આ જૂનાગઢ જીતે એટલે એને બે બિરુદ મળે એક તો સિદ્ધ ચક્રવર્તી કેમ કે એને આ સિંહ સંવત શરૂ કર્યો એટલે સિદ્ધ ચક્રવર્તી અને એક બીજું બિરુદ મળે છે ત્રૈલોક્યગંડ આ બે બિરુદ મળે છે જૂનાગઢ જીત બાદ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું કે સિદ્ધ ચક્રવર્તી અને ત્રૈલોક્યગંડ કોના ઉપનામ છે તો યાદ રાખવાનું કે સિદ્ધરાજ જયસિંહના હવે આપણે પછી આગળ વાત કરીએ તો અહીંથી એ પછી ક્યાં જાય જીત મેળવી અને સોમનાથ જાય સોમનાથ મંદિરમાં શું કરાવે તો કે રંગકામ કરાવે છે રંગરોગાન કરાવે છે સિદ્ધરાજ જયસિંહ અને ત્યાંથી એ પછી પાટણ જવા રવાના થાય છે પરંતુ પાટણ પહોંચતા પહેલા એ રાત્રિ રોકાણ કરે છે ક્યાં તો કે વઢવાણના ભોગાવો નદીના કિનારે કેમ કે રાત્રિ થઈ ગઈ હોય એટલે આરામ કરે છે અને આ ભોગાવો નદીની કિનારે આ રાણક દેવી અને સિદ્ધરાજ જયસિંહ અને એના જે બધા મંત્રીઓ છે એ બધા ત્યાં આરામ કરતા હોય છે પરંતુ રાણક દેવીને ખબર પડે છે કે મારા ઉપર હુમલો થવાનો છે એના ઉપર બળાત્કાર થવાની ટ્રાય કરવાનો છે કોણ તો કે સિદ્ધરાજ જયસિંહ એટલે એ ત્યારે ત્યારે વઢવાણમાં ભોગાવો નદીના કિનારે સતી થઈ જાય છે કોણ તો કે રાણક દેવી સતી થાય છે એટલે જ હાલમાં વઢવાણ ભોગાવોમાં રાણક સતી દેવીનું મંદિર પણ છે સતી રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે તો યાદ રાખવાનું કે વઢવાણમાં આવેલું છે હવે આપણે બીજા વિડીયોમાં સિદ્ધરાજ જયસિંહના આવા જ બીજા પરાક્રમોની આપણે વાત કરવાની છે એટલું આ પોઝ કરી અને લખી લેજો બીજા વિડીયોમાં એના બીજા 3-4 જે રાજ્યો ઉપર જીત મેળવેલી છે એના વિશે આપણે ચર્ચા કરીશું.